નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એકદમ મજામાં હશું અને સારી તૈયારી કરતા હશું આ લેક્ચરમાં આપણે બંધારણના ભાગ નંબર એક સંઘ અને તેનું ક્ષેત્ર જેનો અભ્યાસ આપણે કરવાનો છે ભારતીય બંધારણમાં જે અલગ અલગ પચીસ ભાગ હાલમાં આવેલા છે જેમાંથી પહેલો ભાગ સંઘ અને તેનું ક્ષેત્ર છે અને આ પહેલા ભાગની અંદર અનુચ્છેદ નંબર એકથી લઈને ચાર સુધી વાત કરવામાં આવેલી છે અનુચ્છેદને આપણે બીજા શબ્દમાં કલમ પણ કહેતા હોઈએ એમ અને ઇંગ્લિશમાં જેને આપણે આર્ટિકલ પણ કહેતા હોઈએ તો એકથી લઈ અને ચાર અનુચ્છેદમાં પહેલો ભાગ આવેલો છે એકથી ચાર અનુચ્છેદમાંથી તમે પરીક્ષાની દ્રષ્ટિએ જો અગત્યની વાત કરીએ તો એક બે અને ત્રણ આ ત્રણ જ અનુચ્છેદ અગત્યના છે ચોથો અનુચ્છેદ નકામનો છે એટલે કે પરીક્ષામાં હજુ સુધી પૂછવામાં આવતું નથી એમાંથી તો આ જે ત્રણ અનુચ્છેદ રહેલા છે એનો અભ્યાસ તો આપણે વ્યવસ્થિત કરીશું સાથે સાથે આ ચેપ્ટરની અંદર અગત્યનો એક મુદ્દો હોય છે જેને આપણે કહેતા હોઈએ રાજ્ય પુનર્ગઠન તો એનો પણ અભ્યાસ આપણે કરવાના છીએ શરૂ કરીએ ભાગ નંબર એક સંઘ અને તેનું ક્ષેત્ર જેને આપણે ઇંગ્લિશમાં કહેશું યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી કોઈ પણ દેશ હોવા માટે ચાર બાબત ખૂબ અગત્યની હોય છે અને ચાર બાબત જ્યારે ભેગી થતી હોય ત્યારે એ દેશનું નિર્માણ કરતું હોય છે પહેલી બાબત હોય છે જમીન અથવા જેને આપણે કહેતા હોઈએ ભૂપૃષ્ઠ કોઈ પણ દેશ હવામાં ન હોઈ શકે એમ એ વાત અલગ છે કે કેટલાક રહેતા હોય છે પણ દેશ બનવા માટે સૌથી પહેલી બાબત જરૂરી છે જમીન કોઈ પણ ઉજ્જળ પ્રદેશ હોય જમીન એની પાસે હોય તો એને આપણે દેશ ન કહી શકીએ દેશ હોવા માટે બીજો જે પાયાનો પથ્થર છે એ છે નાગરિકોમ અથવા તો લોકો ત્યાર પછી ત્રીજી બાબત એ જરૂરી છે કે જે જગ્યાએ લોકો વસવાટ કરતા હોય ત્યાં આગળ એક સિદ્ધાંત હોય છે કે જે વધારે બળીઓ હોય જે વધારે શક્તિશાળી હોય એ નાના માણસનું શોષણ કરે ઓછા શક્તિશાળી માણસોનું શોષણ કરે તો કોઈ વ્યક્તિ બીજાનું શોષણ ન કરે એની દેખરેખ રાખવા માટે અને જે એવો વર્ગ છે જેને વિકાસની તક હજુ મળી નથી એનું કોઈ શોષણ ન કરી જાય તો એના માટે એક સંસ્થા હોય છે જેને ડિસિઝન્સ લઈ શકે એવી સરકાર હોવી જોઈએ તો જે ચોથું અગત્યનું તત્વ છે જેને આપણે કહી શકીએ સાર્વભૌમત્વ જ્યારે આ ચાર તત્વ ભેગા થશે ત્યારે આપણે એમ કહી શકશું દેશનું નિર્માણ થશે તો આ ચાર તત્વો માટે પહેલી બાબત જરૂરી છે જમીન અથવા ભૂપૃષ્ઠ અથવા વિસ્તાર અને એટલા માટે ભારતીય બંધારણમાં પહેલો ભાગ મૂકવામાં આવ્યો સંઘ અને તેનું ક્ષેત્ર કે જેને આપણે સંઘ કહીએ જેને આપણે યુનિયન કહીએ એની પાસે કેટલું ક્ષેત્ર રહેલું હશે કેટલો વિસ્તાર રહેલો હશે તો પહેલું આપણું ચેપ્ટર રહેલું છે જમીન વિશે ભૂપૃષ્ઠ વિશે વિસ્તાર વિશે તો આપણે અભ્યાસ કરીએ અનુચ્છેદ નંબર એકનો અનુચ્છેદ નંબર એક ખૂબ મજાની વાત આપણને કરે છે

અને સાથે બીજી બાબત એ ખ્યાલ આવ્યો કે આપણો સંઘ આપણો દેશ કઈ રીતે બનેલો છે રાજ્યોથી બનેલો સંઘ છે પહેલી જે બાબત આપણને કહેવામાં આવી કે ઇન્ડિયા કે જે ભારત છે એ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછવામાં આવ્યું જેમાં ઓપ્શનની અંદર એ રીતે આપે કે ભારત કે જે ઇન્ડિયા છે ઇન્ડિયા કે જે ભારત છે ઇન્ડિયા કે જે હિન્દુસ્તાન છે મતલબ આ રીતે ઓપ્શન્સ બની શકે આપણે એને ક્રમમાં યાદ રાખશું ઇન્ડિયા પહેલાં આવે ભારત પછી આવે ઇન્ડિયા કે જે ભારત છે બંધારણ ઘડતરની જ્યારે પ્રક્રિયા હતી તો એ સમયે બંધારણ સભાની અંદર ડિબેટ થઈ ગઈ અને એ સામસામી વિવાદ એ થયો કે આપણા દેશનું નામ શું રહેશે સામાન્ય રીતે પહેલાં હિન્દુસ્તાન તરીકે ઓળખાતું પરંતુ હવે દેશનું નામ શું રહેશે તો કેટલાક લોકોએ એવું સજેશન આપ્યું કે એક કામ કરું જે ઇન્ડસ નદી ઉપરથી ઇન્ડિયા નામ આવેલું છે તો હવે આપણે આધુનિક થઈ જઈએ નામ ઇન્ડિયા રાખી દઈએ તો કેટલાકે કીધું કે નહીં 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 આપણે પ્રાચીન ઐતિહાસિક જે બાબત છે એને ધ્યાને રાખવી પડશે અને રાજા ભારત ઉપરથી ભારત વર્ષ પડ્યું આગળ જતા અને ભારત વર્ષ ઉપરથી ભારત પડ્યું તો એ નામ ભારત રાખવું પડશે તો જ્યારે ડિબેટ ખૂબ વધી એ સમયે વચ્ચે મધ્યસ્થી કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આપણે બંને નામ રાખીએ ઇન્ડિયા કે જે ભારત છે જો કે વચ્ચે મુદ્દો તો એ જ આવ્યો હતો કે ઇન્ડિયા નામ કેમ પહેલાં રાખ્યું ભારત કે જે ઇન્ડિયા છે એમ કેમ ન રાખ્યું પણ હવે કોઈ એક નામ તો આગળ રાખવાની જરૂર હતી ઇન્ડિયા કે જે ભારત છે એ નામ પસંદ કરવામાં આવ્યું હવે વિવાદ આગળ જતા એ શરૂ થયો હજી પણ ઘણી વખત વિવાદ સામે આવતો હોય છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે વૈશ્વિક સંસ્થા છે જેમાં એકસો ને ત્રાણું જેટલા દેશો સભ્ય દેશો છે આ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની રચના થઈ ચોવીસ ઓક્ટોબર ને પિસ્તાલીસના દિવસે બીજા વિશ્વયુદ્ધના પરિણામે યુનોનો જન્મ થયો તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના દિવસે જ્યારે યુનોની રચના થઈ તો એ સમયે બ્રિટિશ ભારતે તેમાં પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું મતલબ કે એ સમયે તો ભારત આઝાદ ન હતું બ્રિટિશ ઇન્ડિયા હતું તો બ્રિટિશ ઇન્ડિયાએ યુનોની અંદર ભારતનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું પરંતુ એ સમયે નામ રાખ્યું ઇન્ડિયાએ હવે બંધારણ સભાની અંદર એ ડિબેટ શરૂ થઈ કે હવે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં પણ તમે નામ ચેન્જ કરાવી આવો અને ત્યાં લખી આવો કે ઇન્ડિયા કે જે ભારત છે એ યુનોનું મેમ્બર છે પરંતુ આજ દિન સુધી યુનોની અંદર ફેરફાર નથી થયો યુનોમાં ઇન્ડિયા નામ તરીકે રજીસ્ટ્રેશન થયેલું છે હજી આમાં પણ નામ અલગ અલગ સજેશન્સ આવતા હોય છે પરંતુ એ એક વાદ અને વિવાદનો મુદ્દો રહેલો છે હવે આગળ એમ કહે છે કે તે રાજ્યોનો બનેલો સંઘ છે યુનિયન છે ઘણા ઘણા રાજ્યો ભેગા થશે ત્યારે ભારતની એક રચના કરશે એક યુનિયન બનાવશે તો અત્યારે આપણે જોઈ શકીએ કે આપણો સંઘ કઈ રીતે બનેલો છે તો અઠ્યાવીસ રાજ્યનો બનેલો છે અને સાથે એમાં આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલા છે તો ટોટલ આ રીતે જ્યારે છત્રીસ ટેરેટરીઝ ભેગી થશે ત્યારે એક સંઘનું નિર્માણ કરશે એક દેશનું નિર્માણ કરશે હવે અહીંયા આગળ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશની એક યાદી તો આપવામાં આવેલી હોય તો ભારતીય બંધારણની અંદર જે પહેલું પરિશિષ્ટ છે પરિશિષ્ટ નંબર એક એ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની યાદી છે અને સાથે પરિશિષ્ટ નંબર એકમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ તો ઠીક છે આગળ જતાં ભારત કોઈ અન્ય પ્રદેશને પોતાનો ભાગ બનાવે છે કોઈ અધિગ્રહણ કરે છે તો એને પણ પરિશિષ્ટ નંબર એકમાં લખવું પડશે પરિશિષ્ટ સામાન્ય રીતે આપણે યાદીને કહેતા હોઈએ કે ભારતીય બંધારણમાં જ્યારે જ્યારે યાદી બનાવવાની જરૂર પડી જ્યારે જ્યારે કોષ્ટક બનાવવાની જરૂર પડી જ્યારે જ્યારે કોઈ લિસ્ટ બનાવવાની જરૂર પડી તો એ સમયે આપણે એને કહી દીધું પરિશિષ્ટ તો પરિશિષ્ટ એકની અંદર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની યાદી છે અને સાથે વધતા કરીને ખાલી જગ્યા છે કે કોઈ નવો પ્રદેશ ભારત આજે લઈ આવે છે તો એનું નામ ત્યાં લખવું પડશે તો પરિશિષ્ટ નંબર એક અહીંયા આગળ આપણને ધ્યાને આવે છે મતલબ કે એમાંથી સવારો પરીક્ષાની અંદર પૂછાય છે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ કે અહીંયા જે શબ્દ લખેલો છે એ લખ્યો છે સંખ અને જે સંઘ લખેલો છે એ બહુ જાણી જોઈને લખવામાં આવેલો શબ્દ છે સંખ ડોક્ટર બી આર આંબેડકરે બંધારણ સભાની અંદર કહેલું કે ભારત છે એક પ્રકારે સંઘીય પ્રકારની વ્યવસ્થા આપણે કહી શકશું તો ઘણા વિદ્યાર્થીઓ આ એક મુદ્દાને લઈને આવતા હોય છે કે સાહેબ અમેરિકાની અંદર સંઘીય માળખું છે ભારતની અંદર કયા પ્રકારનું માળખું છે તો ભારતની અંદર અર્ધ સંઘીય પ્રકારનું માળખું રહેલું છે સંપૂર્ણપણે તમે સંઘીય માળખું કહી શકતા નથી અહીંયા જે શબ્દ લખેલો છે એ શબ્દ છે સંઘ અને વિદ્યાર્થીઓ જે કન્ફ્યુઝ થતા હોય છે એ સંઘીય માળખામાં કન્ફ્યુઝ થતા હોય છે તો આ બેમાં થોડો ડિફરન્સ છે હું તમને ઝડપથી એક સમજાવવાનો પ્રયાસ કરું સંઘ જેને આપણે ઇંગ્લિશમાં કહીશું યુનિયન અલગ અલગ પ્રકારે પચાસ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ જે વોશિંગ્ટન ડીસી છે તો એ એકાવન ટેરિટરીઝ ભેગા મળી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની રચના કરે છે તો ત્યાં આગળ રાજ્યોનો બનેલો એક સમૂહ છે અહીંયા પણ રાજ્યોનો બનેલો એક સમૂહ છે તેમ છતાં અમેરિકાના માળખામાં અને ભારતના માળખામાં કેટલાક ફેરફાર છે છે જેમ કે અમેરિકાની અંદર જે રાજ્યોની વ્યવસ્થા એ રાજ્યોને પ્રમાણમાં વિશેષ સત્તા મળે છે અમેરિકાની અંદર રાજ્યોનું પોતાનું બંધારણ છે અમેરિકામાં રાજ્યોની પોતાની એક નાગરિકતા છે ભારતની અંદર એ પ્રકાર વ્યવસ્થા નથી ભારતમાં કેન્દ્રની પાસે સત્તા વિશેષ છે ભારતમાં નો ડાઉટ રાજ્યોને પણ સત્તા સોંપી રાજ્યોને વિધાનસભા સોંપી રાજ્યને મુખ્યમંત્રી આપ્યા રાજ્યનો આખો સમગ્ર વહીવટ મુખ્યમંત્રી કરશે આ પ્રકારની અવધારણા કરી પરંતુ ચારે જ્યારે જરૂર પડે ત્યારે કેન્દ્ર એક ઝટકે સમગ્ર રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ લે છે જ્યારે અમેરિકામાં આ પ્રકારની વ્યવસ્થા નથી કે અમેરિકાની કેન્દ્ર સરકાર એક ઝટકે રાજ્ય સરકારને સસ્પેન્ડ કરી અને આખો હવાલો પોતાની પાસે લઈ લે મતલબ કે અમેરિકાની અંદર સંઘીય વ્યવસ્થા છે ને જે જગ્યાએ તમે એવો શબ્દ સાંભળ્યો સંઘીય એનો મતલબ તમારે એવો કરવાનો કે એમાં કેન્દ્રની પાસે પણ સત્તા હશે રાજ્યની પાસે પણ સત્તા હશે રાજ્ય પોતાની બાબતમાં મહાન હશે કેન્દ્ર પોતાની બાબતમાં મહાન હશે મતલબ કે રાજ્ય અને કેન્દ્રની વચ્ચે સ્પષ્ટપણે સત્તાની વહેંચણી થયેલી હશે જ્યારે ભારતની અંદર એકદમ સંઘીય વ્યવસ્થા એટલા માટે નથી કારણ કે રાજ્યને પ્રમાણમાં ઓછી સત્તા છે કેન્દ્રને પ્રમાણમાં વધારે સત્તા છે અને કેન્દ્ર ઈચ્છે ત્યારે રાજ્યને સસ્પેન્ડ કરી શકે અને એટલા માટે સંઘીય વ્યવસ્થા એકદમ પ્યોર પ્રકારની આપણે ભારતમાં કહી શકતા નથી તો અહીંયા આગળ કોઈ સંઘીય શબ્દ લગાડવામાં આવ્યો નથી જો સંઘીય શબ્દ લગાડવામાં આવે તો તમામ રાજ્યને વિશેષ સત્તા સોંપવી પડે તમામ રાજ્યને એ પ્રકારે સત્તા સોંપવી પડે કે કેન્દ્ર એમાં ઇન્ટરફિયર ન કરી શકે તો ભારતમાં પોસિબલ નથી કેમ તો કે ભારતના બંધારણના ઘડવૈયા બરાબર ઇતિહાસ ભણેલા હતા અને એમને ખ્યાલ હતો કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે કેન્દ્ર નબળું પડ્યું ત્યારે વિદેશી સત્તા ભારતની ઉપર હાવી થઈ અને એટલા માટે સંઘીય શબ્દ લખ્યો નથી સંઘ યુનિયન એ પ્રકારનો શબ્દ વાપરવામાં આવેલો છે તો ઘણા વિદ્યાર્થીઓને સંઘ શબ્દ અને સંઘીય શબ્દમાં કન્ફ્યુઝન રહેતું હોય તો આપણે એક્ઝેક્ટ સંઘીય વિષય અહીંયા નહીં સમજીએ અહીંયા આપણો મુદ્દો કંઈક અલગ છે ને એટલા માટે તો ઇન્ડિયા કે જે ભારત છે રાજ્યોનો બનેલો સંઘ છે અને જેમાં પરિશિષ્ટ નંબર એક વિશે આપણે ચર્ચા કરી ત્યાર પછી આગળના અનુચ્છેદ તરફ આપણે જઈએ અનુચ્છેદ નંબર બે આપણને એમ કહે છે કે નવા રાજ્ય અથવા પ્રદેશનું જોડાણ તો જ્યારે જ્યારે ઓફલાઈન ક્લાસની અંદર હું વિદ્યાર્થીઓને પૂછતું હોઉં કે ભાઈ અનુચ્છેદ બે અંતર્ગત મને એક્ઝામ્પલ આપો એટલે ઘણા ઘણા વિદ્યાર્થીઓ મને તેલંગાણા એક્ઝામ્પલ આપે કે સાહેબ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા જે છૂટું પડ્યું એ અનુચ્છેદ નંબર બે મુજબ કહેવાય હવે ખરેખર અહીંયા આગળ એ પ્રકારે અંદરો અંદર જે ફેરફાર કરે ઇન્ટરનલ જે મેપની અંદર ફેરફાર કરે એની વાત નથી અહીંયા શબ્દ લખે નવા રાજ્ય તો એનો મતલબ આપણે એવો કરવાનો કે ભારતીય બંધારણ લાગુ થયું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ તો ભારતીય બંધારણ લાગુ થયા પછી જે વિસ્તાર ભારતનો નહોતો જે વિસ્તારની અંદર ભારત સરકાર શાસન નહોતી કરતી એ વિસ્તાર ભારતની સાથે જોડાય તો એને આપણે કહીએ અનુચ્છેદ નંબર બે મુજબ જોડાણ થયું એવું કહી શકીએ એમ તો એવા ઘણા એક્ઝામ્પલ છે હું તમને હમણાં જ આપું છું એક્ઝામ્પલ એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રકારે આપણે ચર્ચા કરીએ છીએ પણ તમારે યાદ એ રાખવાનું છે કે નવા રાજ્ય અથવા વિસ્તાર અથવા પ્રદેશ એનો મતલબ શું થશે એમ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ભારતીય બંધારણનો અમલ થયો એ સમયે જે વિસ્તાર ભારતનો ભાગ નહોતો અને હવે ભારતની સાથે જોડાય છે તો એને અનુચ્છેદ બે લાગુ પડશે જેમ કે એક એક્ઝામ્પલ હું તમને આપું જે પુડુચેરી રહેલું છે તો પુડુચેરી દક્ષિણમાં આવેલું અત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ છે અને પુડુચેરી જે ભાગ હતું એ ફ્રેન્ચ લોકોની કોલોની હતી ફ્રેન્ચ લોકોનું ત્યાં આગળ શાસન ચાલતું એટલે કે જે ભારતનો મોટાભાગનો વિસ્તાર હતો ત્યાં આગળ અંગ્રેજનું શાસન હતું અને પુડુચેરીની અંદર ફ્રેન્ચ લોકોનું શાસન હતું પુડુચેરીમાં નિયમો અને કાયદો ફ્રેન્ચ લોકોને ચાલતા હતા ઓગણીસોને સુડતાલીસમાં અંગ્રેજ અહીંથી જતાઈ રહ્યા એટલે ભારત સરકારે ત્યાં આગળ પુડુચેરીમાં ફ્રેન્ચ લોકોને કીધું કે તમારે ઘર બાર જવું કંઈ છે કે કેમ મતલબ તમારે જવાનું છે કે કેમ અને એ સમયે ફ્રેન્ચ લોકોએ પુડુચેરીને ભારતને સોંપી દીધું તો પોડુચેરી ઓગણીસો પચાસની અંદર ભારતનો ભાગ નહોતો એટલું એ તો ફ્રેન્ચ લોકોનું શાસન હતું હવે ઓગણીસો ચોપનમાં જ્યારે એ ભારતનો ભાગ બને તો એ સમયે આપણે અનુચ્છેદ નંબર બે કહી શકીએ કે ભાઈ અત્યાર સુધી ભારત સરકારનું ત્યાં શાસન નહોતું હવે એ ભારતમાં જોડાય છે તો પુડુચેરીનું એનું એક એક્ઝામ્પલ આપણે કહી શકીએ એની સાથોસાથ દાદરા નગર હવેલી જે રહેલું છે એ પણ ઓગણીસો ને ચોપનમાં આપણે ભારત સરકારે લઈ લીધું પોડુચેરીમાં ફ્રેન્ચ લોકોનું શાસન હતું જ્યારે દાદરા નગર હવેલી છે ત્યાં આગળ પોર્ટુગીઝ લોકોનું શાસન હતું અને એમની પાસેથી ઓગણીસો ચોપનમાં ભારત સરકારે હવાલો લઈ લીધો તો દાદરા નગર હવેલીનું ભારતમાં જે જોડાણ થયું એને આપણે અનુચ્છેદ નંબર બે મુજબ ગણી શકીએ એ જ પ્રકારે આપણે અન્ય એક એક્ઝામ્પલ લઈએ દીવ દમણ અને ગોવા દીવ દમણ ગોવા દરિયા કિનારે આવેલા એકદમ રમણીય એવા સ્થળ તો ત્યાં આગળ પણ પોર્ટુગીઝનું શાસન હતું હવે પોર્ટુગીઝ જે રહેલા છે એ એક એવી પ્રજાતિ છે કે જે સૌથી પહેલાં ભારતમાં આવી અને સૌથી છેલ્લે ગઈ અહીંથી તમાકુનો જે છોડ લાવવાનું કામ કરેલું એ આ પોર્ટુગીઝ લાવેલા હતા અને પછી ભારતની એક કલાકારીગરી હતી કે એકમાંથી અનેક છોડ કર્યા તમાકુના એમ તો એ જે પોર્ટુગીઝ છે એ દીવ દમણ અને ગોવાની અંદર હજી શાસન જમાવીને બેઠેલા હતા ભારત સરકારે એમને જણાવ્યું કે ભાઈ જો સાંભળી લ્યો અંગ્રેજ જતાઈ રહ્યા જે સૌથી મોટી અહીંયા આગળ હતી પ્રજાતિ એ જતી રહી ત્યાર પછી દક્ષિણ ભારતમાં જે પુડુચેરી છે ત્યાંથી ફ્રેન્ચ લોકો જતા રહ્યા અને હવે તમારે અહીંથી પણ જવું પડશે તમારી એક સારી બાબત છે કે દાદરા નગર હવેલીમાંથી તમે જતા રહ્યા હવે તમારે અહીંથી જવાનું છે દીવ દમણ ગોવામાંથી પોર્ટુગીઝે એ સમયે પોર્ટુગલ સરકારની પાસે મદદ માગી કે ભાઈ સૈન્ય મદદ કરો અમને અને પોર્ટુગલ સરકાર જે હતી એમણે કીધું કે તમે જેટલા અત્યારે ત્યાં વસવાટ કરો છો એ બધાએ જો તમારે અત્યારે આવવું હોય તો તમે અત્યારે આવી શકશો પછી તમે બધા નહીં આવી શકો એમાંથી કેટલાક નામ રેશનમાંથી નીકળી ગયા હશે તો એ સમયે પોર્ટુગીઝ લોકો માન્યા નહીં અને એમણે ભારત સરકારને ચેલેન્જ કરી તો ભારત સરકારે ઓગણીસો ને એકસઠની અંદર એક ઓપરેશન કર્યું ઓપરેશન વિજય નામનું સૈન્ય કાર્યવાહી કરી અને ત્યાર પછી ત્યાંથી પોર્ટુગીઝને ખદેડ્યા જો કે પોર્ટુગીઝ માટે ભાગવું એકદમ સહેલો હતું દરિયા કિનારો હતો અને જહાજબાજ એકદમ શરૂ રાખ્યા હશે યુદ્ધ કરતી વખતે તો એ વિસ્તારને ભારતે કેપ્ચર કર્યો તો દીવ દમણ ગોવાને જે ભારતે પોતાનો ભાગ બનાવ્યો એને આપણે શું કહી શકીએ અનુચ્છેદ નંબર બે મુજબ ગણી શકીએ એમ ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ સિક્કિમ માટેનું સિક્કિમ ભારતનો પહેલેથી ભાગ નહોતો સિક્કિમ તો અલગથી દેશીય રજવાડું હતું અને ચાંગ્યાલ વંશનું ત્યાં શાસન હતું હવે આ જે સિક્કિમ રહેલું છે એ ભારત આઝાદ થયું પછી ભારતીય બંધારણનો અમલ થયો એ સમયે પોતે ઓટોનોમસ હતું પોતાની રીતે ત્યાં આગળ શાસન ચલાવતું હતું દેશે રજવાડું હતું પરંતુ સિક્કિમ અને ચીન બંને એકબીજાના પાડોશી હવે સિક્કિમને હર હંમેશા ચીનનો ડર લાગ્યા કરે કેમકે ચીન મસ મોટું મહાકાય રાક્ષસ જેવું જેને ચૌદ દેશની સરહદ સ્પર્શે તો એ ચીનથી હંમેશા સિક્કિમને ખતરો રહેતો તો સિક્કિમે શરૂઆતમાં ભારત સરકારને રિક્વેસ્ટ કરી કે તમે અમને વાલીપણાની એક મતલબ અમને બાહ્યદરી આપો કે જ્યારે જ્યારે કોઈ સિક્કિમની ઉપર હુમલો કરે તો તમારે માની લેવાનું કે ભારતની ઉપર હુમલો થયો અને તમારે અમને રક્ષણ આપવાનું તો ભારત સરકારે શરૂઆતમાં એને વાલીપણા માટે મતલબ બાહ્યધરી આપી અને ખાતરી આપી કે તમે ચિંતા નહીં કરો અમે બેઠા છીએ હવે આગળ જતાં જ્યારે ઘટનાઓ એ પ્રકારની થઈ કે ઓગણીસો ને ઓગણસાઠમાં વર્ષ ઓગણીસો ઓગણસાઇમાં ચીને શું કર્યું તો કે એની બાજુમાં જે પ્રદેશ રહેલો એકદમ સ્વાયત્ત વિસ્તાર હતો જે તિબ્બેટ તરીકે આપણે ઓળખીએ છીએ એમ એ તિબ્બેટની ઓગણીસો ને ઓગણસાઇમાં ચીનવાળા અડફી ગયા અને તિબ્બેટની ઉપર આધિપત્ય જમાવ્યું અને જાહેર કર્યું કે તિબેટ ચીનનો જે ભાગ હતો અને ભાગ રહેશે તો એ સમયે જ્યારે તિબ્બેટને ચીને પોતાના આધિપત્ય નીચે લીધું તો એ સમયે વાઇબ્રેશન આવ્યું સિક્કિમને એમ સિક્કિમને લાગ્યું કે હવે નેક્સ્ટ ટાર્ગેટ આપણે છીએ એમ અને એટલા માટે સિક્કિમ એ સમયે તૈયાર થયું ભારતની સાથે જોડાવા માટે અને ઇનફેક્ટ સિક્કિમના જે લોકો હતા એની વધારે ઈચ્છા હતી કે એ રાજાશાહી ખતમ થઈ જાય અને ભારતની સાથે જોડાઈ જાય અને એક મજબૂત સરકાર સિક્કિમને મળે તો એ સમયે સિક્કિમ છે એ ભારત સાથે જોડાવા માટે તૈયાર થયું અને એ સમયગાળો જે હતો એ ઇન્દિરા ગાંધીનો સમયગાળો હતો ઓગણીસો ને પંચોતેરની અંદર પોસિબલ બન્યું કે સિક્કિમ ભારતની સાથે જોડાય પરંતુ સિક્કિમ છે એમણે ભારતની સાથે એક શરત મૂકી ભારતની સાથે એક કંડિશન મૂકી કે સિક્કિમ નો ડાઉટ ભારતનો એક ભાગ બને અખંડ ભારતનો ભાગ બને પરંતુ સિક્કિમને કેન્દ્ર શાસિત પ્રદેશ ન બનાવવો સિક્કિમ છે ને રાજ્યનો દરજ્જો દેવો હવે સિક્કિમ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ટચુકડું એવું વિસ્તારની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ નાનકડું તો એને રાજ્યનો દરજ્જો મળી શકે એવી કોઈ શક્યતાઓ નહોતી એનું કારણ એ હતું એનું કારણ સિમ્પલ એ હતું કે એક નિયમ છે સર્વસામાન્ય એક નિયમ રહેલો છે કે કોઈ પણ રાજ્યને વિધાનસભા તો જ મળી શકે કે જો ત્યાં ઓછામાં ઓછી સાહીઠ બેઠક થાય તો કોઈ પણ રાજ્ય એવું મોટું હોવું જોઈએ કે ત્યાં આગળ વિધાનસભા કદાચ મૂકીએ તો એમાં બેઠક આપણે સાહીઠ આપી શકીએ હવે સિક્કિમની અંદર ગણતરી કરાવી તો સિક્કિમમાં ગણતરીમાં બત્રીસ બેઠક થઈ એનો મતલબ સિમ્પલ હતો કે સિક્કિમને કોઈપણ સંજોગમાં રાજ્યનો દરજ્જો ન મળી શકે કે ન તો ત્યાં વિધાનસભા મળી શકે ન તો ત્યાં દર પાંચ વર્ષે ચૂંટણી થઈ શકે ન ત્યાં મુખ્યમંત્રી બની શકે સિક્કિમ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે એકદમ બરાબર ફિટ થતું હતું પણ ત્યાંના જે રાજા હતા ત્યાંના જે સંગઠન હતા ત્યાંના જે સક્રિય લોકો હતા નેતાઓ હતા એમણે ભારત સરકારને રિક્વેસ્ટ કરી સાથે કન્ડિશન મૂકી કે અખંડ ભારતનો ભાગ બનાવીએ પરંતુ સિક્કિમને રાજ્યનો દરજ્જો મળે જો રાજ્યનો દરજ્જો મળે તો દર પાંચ વર્ષે ચૂંટણી થાય વિધાનસભાની અને સિક્કિમમાંથી જ કોઈ એક વ્યક્તિ શાસક બને જેને આપણે મુખ્યમંત્રી કહેતા હોઈએ તો એના માટે થઈ અને એક એક બંધારણમાં ફેરફાર કર્યો નામની કલમ ઉમેરવામાં આવી ભારતીય બંધારણમાં સુધારો કર્યો છત્રીસ નંબરનો છત્રીસમો બંધારણીય સુધારો કર્યો અને એક આ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો ત્રણસો એકોતેર એફ અને એક વિશેષ રીતે એમને સ્થાન આપવામાં આવ્યું તો વિધાનસભા આપી જેમને મળવાપાત્ર નહોતી પરંતુ એક અપવાદ ગણી અને એક વિધાનસભા આપી ત્યાંના જે આદિવાસી લોકો છે એમના માટે વિધાનસભામાં અનામતની વિશેષ જોગવાઈ કરવામાં આવી તો આ પ્રકારે બાવીસમું સ્ટેટ સિક્કિમ બન્યું તો આપણે જે જે એક્ઝામ્પલની વાત કરીએ અત્યારે અહીંયા આગળ જે દાદરાનગર હવેલીનું હોય દીવ દમણ ગોવાનું હોય એ જ રીતે પુડુચેરીનું હોય કે સિક્કિમનું હોય એ તમામ વસ્તુ અનુચ્છેદ નંબર બે મુજબ લાગુ પડશે એવું આપણે કહી શકીએ સાથે હવે આગળ જતા કોઈ પ્રદેશ ભારતમાં જોડાય છે દાખલા તરીકે માની લો કે શ્રીલંકા આપણે લઈ લઈએ ટાપુ દેશ છે રાઈટ અને અત્યારે એની હાલત એકદમ ભંગાર પ્રકારની થઈ ગઈ છે લેણામાં ડૂબી ગયેલો દેશ છે ને વગેરે વગેરે એવું કહેવાતું હોય છે તો આ માનો કે શ્રીલંકાને નરેન્દ્ર મોદી જેને લઈ આવે એમ તો શ્રીલંકા ભારતનો ભાગ બને તો અનુચ્છેદ નંબર બે લાગુ પડે કે નવો એક વિસ્તાર નવો એક પ્રદેશ નવો કોઈ એક સ્ટેટ ભારતની અંદર જોડાયું છે અત્યાર સુધી ભારતનું નહોતું માની લો કે પાકિસ્તાનની અંદર આવેલો એક વિસ્તાર છે જેને આપણે બલુચિસ્તાન કહેતા હોઈએ બલુચિસ્તાનમાં ઘણા ઘણા ભારતીય લોકો અથવા હિન્દુ લોકો આપણે કહી શકીએ વસવાટ કરે છે બલુચિસ્તાનમાં અને આઝાદી સમયે બલુચિસ્તાનવાસીઓની એવી ઈચ્છા રહેલી કે ભારતનો ભાગ બને બલુચિસ્તાન પરંતુ ભૌગોલિક રીતે શક્ય બન્યું નહોતું હવે બે હજાર ચૌદની અંદર જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની તો એ સમયે બલુચિસ્તાનની અંદર ભારતીય જે ધ્વજ છે એને લહેરાવવામાં આવ્યો અને એ સમયે તો ત્યાં હરીચંદના નારા લગાડ્યા કે મોદી આયેગા હમે લે જાયેગા જાયગા તો પાકિસ્તાને તો આર્મી વધારી દીધી ખરેખર કંઈક ભાઈઓ બહેનો આવે નહીં અને લઈને જતો ન રહે તો માની લો કે બલુચિસ્તાનને ભારતનો ભાગ બનાવી દેવામાં આવે તો અનુચ્છેદ નંબર બે લાગુ પડે કે નવા રાજ્યનું ભારતમાં જોડાણ થયું એવું આપણે કહી શકીએ તો હવે હું એવી અપેક્ષા રાખું કે આ અનુચ્છેદ પ્રયાણ કરીએ નંબર જેમાં એવું કહે છે કે સંસદ કાયદા દ્વારા રાજ્યનું પુનર્ગઠન કરી શકશે તો પુનર્ગઠનનો એકદમ સરળ મતલબ છે કે ભારતની ને અંદર ફેરફાર કરવા કોઈ રાજ્ય હોય એમાંથી બે રાજ્ય કરવા અથવા તો બે કોઈ પ્રદેશ હોય એને જોડીને એક જાહેર કરવું રાજ્યના નામમાં પરિવર્તન કરવું અથવા તો રાજ્યની સીમામાં પરિવર્તન કરવું એને આપણે પુનર્ગઠન કહી શકીએ કોઈ પણ રાજ્યમાંથી બે ભાગ કરવા અથવા તો બે ભાગને ભેગા કરીને એક કરવો અથવા નામમાં ફેરફાર કરવો આ તમામ પ્રકારની સ સત્તા સંસદની પાસે રહેલી છે કેન્દ્ર સરકાર પાસે સત્તા છે નહીં કે રાજ્યની પાસે સત્તા હોય આ કેન્દ્રની પાસે સત્તા છે પહેલાં એક એવું સાધન આવતું જેને આપણે કહેતા કેલિડોસ્કોપ એ કેલિડોસ્કોપની અંદર તમે જેમ જેમ ફેરવો એમ અંદર જે બંગડીના કટકા હોય એની ડિઝાઇનમાં ફેરફાર થાય મતલબ કે આ જે એક સત્તા છે સંસદના હાથમાં કે રાજ્યની સીમામાં ફેરફાર કરી નાખે રાજ્યની અંદર ફેરફાર કરી નાખે નકશામાં ફેરફાર કરી નાખે એને કહેવાય કેલિડોસ્કોપિક સત્તા તો કેલિડોસ્કોપિક સત્તાનો મતલબ શું થાય કે રાજ્યનું પુનર્ગઠન કરવું રાજ્યના નકશાની અંદર ફેરફાર કરવા તો એ સંસદ કરી શકે કેન્દ્ર સરકાર કરી શકે હવે હું તમને એમ પૂછું કે જ્યારે ભારતીય બંધારણનો અમલ થયો ઓગણીસો પચાસમાં તો એ સમયે ભારતની અંદર રાજ્યોની કોઈ વ્યવસ્થા હતી કે કેમ તો કે ના સાહેબ ઓગણીસો ને પચાસમાં કોઈ રાજ્યોની વ્યવસ્થા નહોતી એ સમયે વ્યવસ્થા હતી એ બી સી અને ડી આ પ્રકારે ભારતીય બંધારણમાં પણ લખવામાં આવેલું હતું તો અત્યારે આપણે કેમ બે પ્રકારની વ્યવસ્થા છે એક હોય રાજ્ય એક હોય કેન્દ્ર પ્રદેશ એ સમયે આ પ્રકારની વ્યવસ્થા હતી એ બી સી અને ડી એટલે કે એ અંતર્ગત બ્રિટિશ જે પ્રાંત હતા એને વહેંચી દેવામાં આવ્યા હતા અને નવ જેટલા બ્રિટિશ પ્રાંત એ સમય હતા બી અંતર્ગત દેશી રજવાડો હતા જેની પાસે વિધાનસભા હોય એવા પણ નવ જેટલા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ સીમાં મૂક્યા હતા જેની સંખ્યા દસ જેટલી હતી અને ડી અંતર્ગત આંદોબાન અને નિકોબાર દ્વીપ સમૂહ હતું તો આ પ્રકારે ચાર વ્યવસ્થા કરવામાં આવેલી હતી એ બી સી અને ડી તો એ અંતર્ગત બ્રિટિશ પ્રાંત હતા બી અંતર્ગત દેશી રજ રજવાડા પરંતુ જેની પાસે વિધાનસભા હોય એવા રજવાડા સી અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ અને ડી અંતર્ગત આંદોબાન અને નિકોબાર આ પ્રકારની વ્યવસ્થા હતી હવે ઘટના એમ હતી કે આ જે બ્રિટિશ પ્રાંત હતા નવ જેટલા એમાં બહુ મસમોટા બ્રિટિશ પ્રાંત હતા વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટા એવા હતા અને પરિણામ સ્વરૂપે શું થાય તો કે જેમ મોટો વિસ્તાર હોય એમ એક તો વહીવટની અંદર અગવડતા રહેશે વહીવટ એકદમ સરસ રીતે નહીં થઈ શકે એમ વહીવટમાં અગવડતા રહેશે ટાઈમ લાગશે પ્રશ્નો સોલ્વ નહીં થઈ શકે સમયસર તો એક તો વહીવટમાં અગવડતા રહેશે કોઈ એક ક્લાસરૂમની અંદર માની લો કે એકસો ને વીસ વિદ્યાર્થીઓને ભણાવીએ એમ અને માત્ર વીસ વિદ્યાર્થીને ભણાવીએ ઘણો ફરક પડશે એકસો ને વીસ વિદ્યાર્થીમાં છેલ્લી બે બેન્ચમાં શું ચાલે છે એ ખબર નહીં પડે સાહેબને અને જો માત્ર વીસ હોય તો ત્યાં ઘરે ઘરે જૈન ચેક કરી શકશે મતલબ કે બેજ ઉપર જૈન ચેક કરી શકશે શું લખે છે અને શું ભણે છે તો જેમ વિસ્તાર નાનો હોય એમ પ્રશ્નોને સોલ્વ કરવામાં સરળતા રહેશે એકદમ ઝડપ આવશે જ્યારે આ બ્રિટિશ પ્રાંત અંતર્ગત શું હતું કે પ્રાંત બહુ મોટા મોટા હતા જેમ કે આપણે ગુજરાત બોમ્બે પ્રાંતનો ભાગ હતો પછી નીચે મદ્રાસ પ્રાંત હતું ત્યાર પછી આસામ પ્રાંત હતું એક સંયુક્ત પ્રાંત હતું જેને અત્યારે આપણે ઉત્તર પ્રદેશ કહીએ છીએ તો મસ્ત મોટા વિસ્તારો હતા વહીવટી સમસ્યા તો હતી સાથે ભાષાકીય સમસ્યા ઉદભવી કે એક જ પ્રાંતની અંદર ઘણી ભાષા બોલતા લોકોની સંખ્યા વધારે હતી જો ગુજરાત અંતર્ગત અત્યારે ગુજરાતી ભાષા સૌથી વધારે બોલાય પરંતુ એની સાથે અન્ય ભાષા બોલતા લોકો પણ વસવાટ કરતા હશે જેમ કે ગુજરાતમાં મરાઠી બોલતા હશે સિંધી બોલતા હશે ગુજરાતની અંદર અન્ય ભાષા બોલતા લોકોની સંખ્યા હશે પણ એ સંખ્યા નહીં વધશે તો જ્યારે એક ભાષા બોલતા હોય લોકોની સંખ્યા વધારે હોય બીજી ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી હોય નહીવત જેવી હોય તો ત્યાં ભાષાના આધારે સંઘર્ષ નહીં થાય ત્યાં હળી મળીને રહેવામાં આવશે પરંતુ જ્યારે એવી ઘટના બને કે એક જ પ્રાંતની અંદર ગુજરાતી બોલતા લોકોની સંખ્યા વધારે હોય મરાઠી બોલતા લોકોની સંખ્યા વધારે હોય તો એ સમયે ઘટના શું થશે કે સામસામે ભાષાના આધારે વિગ્રહ થશે સંઘર્ષ થશે સામસામે હિંસા ફાટી નીકળશે આ પ્રકારની ઘટના બની શકે તો જ્યારે બ્રિટિશ પ્રાંત મસ મોટા હતા તો ભાષાના આધારે સંઘર્ષ વધ્યા વિગ્રહ વધ્યા ભાષાના આધારે આંદોલન શરૂ થયા એ સમયે તો હવે આ પ્રશ્નને કેમ સોલ્વ કરી શકાય તો એના માટે થઈ અને સૌથી પહેલા ઓગણીસો યાદ રાખજો એ સમયે બંધારણ સભા ઓલરેડી કામ કરતી હતી તો એ સમયે રાજેન્દ્ર પ્રસાદે જે બંધારણ સભાના અધ્યક્ષ હતા એમણે નવેમ્બર ઓગણીસો ને માં એક ધર પંચની રચના કરી આ ધર એ બીજા કોઈ જ નહીં એસ કે ધર હતા જે અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જજ હતા દર પંચની રચના કરીને એમને કામ સોંપ્યું કે હે ભાઈ ધર આપણે આ રાજ્યોની રચના કઈ રીતે કરી શકીએ ભાષાના આધાર કરવી જોઈએ કે વહીવટમાં સરકારને સરળતા પડે એ રીતે થવી જોઈએ એમ તો દર પંચે ભાષાના આધારે રાજ્યની રચના કરવાનો ઇન્કાર કર્યો કે ભાષાના આધારે તમે નહીં કરી શકો જેના આધારે ભાષાના આધાર વિગ્રહ ઓર વચ્ચે એ ઘટવાની જગ્યાએ તો દર પંચે ભાષાના આધારે રાજ્યની રચના ન કરવા ઉપર ફોકસ કર્યું ત્યાર પછી ધારપંચની જે ભલામણ હતી એની સમીક્ષા કરવા માટે થઈ અને એક સમિતિની રચના થઈ જેવી પી સમિતિ કોંગ્રેસના ત્રણ મોટા કદાવર નેતા હતા રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા અને જયપુર ખાતે જે કોંગ્રેસનું અધિવેશન યોજાણું એમાં આ સમિતિની રચના કરવામાં આવી જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા આ ત્રણની અધ્યક્ષતામાં મતલબ ત્રણની એક સમિતિ બની સમિતિનું કામ શું હતું ધર પંચે જે ભલામણ કરી હતી એ યોગ્ય છે કે નહીં એ ચેક કરવાનું હતું તો જેવીપી સમિતિએ કીધું કે ધર એકદમ સાચું બોલે છે અને ભાષાના આધારે અલગ રાજ્ય ન બનાવી શકાય તો બે બે પંચ અથવા તો સમિતિની ભલામણ આવી ગઈ કે ભાષાના આધાર પોસિબલ નહીં બને એટલે દક્ષિણ ભારતની અંદર એક પ્રકારે સળગવાનું શરૂ થયું અને દક્ષિણ ભારતમાં જ ભાષાના આધાર આંદોલનની શરૂઆત થયેલી યાદ રાખો તો દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને જે તેલુગુ ભાષીઓ છે એમણે ડિમાન્ડ કરી તેલુગુ ભાષીઓએ કીધું કે અમારા માટે અલગથી રચના કરી દેવામાં આવે અને એ જે રચના હશે એ મતલબ તેલુગુ ભાષા માટે અલગથી રાજ્યની રચના થશે જેને આપણે અત્યારે સમજીએ છીએ આંધ્રપ્રદેશ બરાબર તો તેલુગુ ભાષીઓએ સૌ પ્રથમ એવી ડિમાન્ડ કરી કે અમારા માટે અલગથી રાજ્યની રચના થવી જોઈએ એમ જેના ભાગરૂપે આંદોલન શરૂ જ હતા પરંતુ ત્યાંના ખૂબ જાણીતા નેતા હતા જેનું નામ હતું પોટી શ્રી રામુલ્લા આ પોટી શ્રી રામુલ્લા જાણે કે ગાંધીજીના શિષ્ય હતા અને પોટી શ્રી રામુલ્લા છે એમણે ઉપવાસ શરૂ કર્યા જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો કે નહેરુજી જ્યાં સુધી અલગ રાજ્ય તમે દક્ષિણમાં જે મદ્રાસ પ્રાંત છે એમાંથી અલગ રાજ્ય નહીં બનાવી દો ત્યાં સુધી ઉપવાસ કરીશ તો જવાહરલાલ નહેરુ છે એમણે શરૂઆતમાં થોડું લાઇટલી લીધું પોટી શ્રી રામુલ્લા થોડા સિરિયસ હતા અને એમણે જે ઉપવાસ શરૂ કર્યા એ ઉપવાસ છપ્પન દિવસ માટે ચાલ્યા છપ્પન દિવસના અંતે પોટી શ્રી રામુલ્લા ઉકલી ગયા અને એક જાણીતો ચહેરો હતા ખૂબ મતલબ ત્યાં લોકપ્રિય નેતા હતા પોટી શ્રી રામુલ્લાનું જેવું નિધન થયું એટલે દક્ષિણ ભારતની અંદર એકદમ હિંસા ફાટી નીકળી અને સરકારે ઝૂકવું પડ્યું અને ત્યાર પછી મતલબ આ જે ઘટના છે એ ડિસેમ્બર ઓગણીસો બાવનની ઘટના છે ત્યાર પછી ઓગણીસો ત્રેપન માં જવાહરલાલ એમ ચૂકવું પડ્યું અને એક ઓક્ટોબર ઓગણીસો ત્રેપન ના દિવસે ભાષાના આધારે પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ તો એક ઓક્ટોબર ઓગણીસો ત્રેપન ના દિવસે ભાષાના આધારે પ્રથમ રાજ્ય બન્યું આંધ્રપ્રદેશ હવે એક રાજ્ય બનાવી દીધું તો ઘણા રાજ્યો તો વેટિંગમાં હતા જવાહરલાલ નહેરુ જે જે જગ્યાએ સભા કરવા માટે જાય એટલે લોકો આવે અદબ પાડીને ઉભા રહી જાય અને એક સ્માઈલ આપે અને સ્માઇલનો એક જ મતલબ થતો હતો કે અમારા માટે ક્યારે તમે રાજ્ય બનાવવાના છો જવાહરલાલ નહેરુ માટે એક પ્રકાર હેડેક થઈ ગયું કે આ રાજ્યની રચના કઈ રીતે કરવી કેમ કે એ ભાષાનો મુદ્દો જ્યારે આવે ત્યારે સેન્સિટિવ મુદ્દો બનતો હોય અને લોકો આંદોલન અને હિંસા ઉપર ઝડપથી ઉતરી જતા હોય જવાહરલાલ નહેરુ છે એમણે આ એક હેડેકને દૂર કરવા માટે થઈ અને શું કર્યું તો કે એક રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરી રાજ્ય પુનર્ગઠન આયોગ જે બનાવ્યું રાજ્ય પુનર્ગઠન આયોગ એની રચના ઓગણીસો ત્રેપન માં કરવામાં આવી ડિસેમ્બર ઓગણીસો ત્રેપનમાં રચના થઈ તો ડિસેમ્બર ઓગણીસો ત્રેપન થી રાજ્ય પુનર્ગઠન આયોગે કામ કર્યું જેમાં એના અધ્યક્ષ હતા ફઝલ અલી ત્યાર પછી એમાં બે શિષ્યો હતા એક હૃદયનાથ કુંજરૂ હતા અને બીજા એક એમના સભ્ય હતા શિષ્ય સોરી સભ્ય હતા હૃદયનાથ કુંજરૂ અને બીજા એક સભ્ય હતા કે એમ પાનીકર તો ત્રણ વ્યક્તિઓની બનેલી એક સમિતિ બની જેને નામ કહેવામાં આવ્યું રાજ્ય પુનર્ગઠન આયોગ તો વન્સ અગેન જેમાં અધ્યક્ષ હતા ફઝલ અલી હૃદયનાથ કુંજરૂ એના સભ્ય હતા અને કે એમ પાનીકર એના સભ્ય હતા અને આ રીતે રાજ્ય પુનર્ગઠન આયોગની રચનાથી ઓગણીસો ને ત્રેપનમાં જેમણે પોતાનો રિપોર્ટ સબમિટ કરાવ્યું ઓગણીસો ને છપ્પનમાં ઓગણીસો ને છપ્પનની અંદર જેવો રિપોર્ટ સબમિટ થયો જેના આધારે કેન્દ્ર સરકારે એક બંધારણીય સુધારો કર્યો અને એ સુધારણ આપણે કહીએ છીએ સાતમો બંધારણીય સુધારો તો આ જે સાતમો બંધારણીય સુધારો રહેલો છે રાજ્ય પુનર્ગઠન વિશેનો સુધારો છે જે ખૂબ જ જાણીતું સુધારો પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો સુધારો રહેલો છે સાતમા બંધારણીય સુધારા દ્વારા સૌથી પહેલાં તો શું કર્યું જે બંધારણમાં લખેલું હતું ને એ બી સી અને ડી એ ચારે ચારને કાઢી નાખ્યું અને ભૂસી નાખ્યું અને એની જગ્યાએ લખી નાખ્યું કે ચૌદ રાજ્ય રહેશે અને છ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે તો એ બી સી ડી ને કાઢી અને એની જગ્યાએ ચૌદ રાજ્ય અને છ કેન્દ્ર શાસિત પ્રદેશ લખવા માટે જે સુધારો કરવો પડે એને નામ આપ્યું સાતમો બંધારણીય સુધારો રાજ્યની યાદી અહીં આગળ આપવામાં આવી છે અને અહીંયા આગળ કેન્દ્રશાસિત પ્રદેશની યાદી આપવામાં આવી છે પરીક્ષામાં આમાંથી સવાલો સાહેબ પૂછાઈ શકે તો કે હા આમાંથી સવાલ પૂછાય છે અને કઈ રીતે પૂછાય તમને સવાલ એ રીતે પૂછાય કે રાજ્ય પુનર્ગઠન આયોગ જે ઓગણીસો છપ્પનમાં થયેલું એ અંતર્ગત નીચેનામાંથી ક્યુ કેન્દ્ર શાસિત પ્રદેશ હતું અથવા ક્યુ નહોતું તો આપણે યાદ રાખશું આંદોબાન નિકોબાર દિલ્હી ત્યાર પછી લક્ષદ્વીપ આ ત્રણ એવા છે કે જે હાલમાં પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ સમય પણ હતા બાકીના ત્રણ એવા છે હિમાચલ પ્રદેશ મણિપુર અને ત્રિપુરા આ હાલમાં રાજ્ય છે એ સમય કેન્દ્ર શાસિત હતા તો તમારે જે ચિંતા કરવી જોઈએ આ ત્રણની કરવાની છે હિમાચલ પ્રદેશ મણિપુર અને ત્રિપુરાની બાકીના તો એ સમય કેન્દ્ર શાસિત હતા હાલમાં પણ કેન્દ્ર શાસિત રહેલા છે તો જો યાદ રાખો ચૌદ રાજ્ય છ કેન્દ્ર શાસિત પ્રદેશ ઓગણીસો છપ્પનમાં બન્યા હાલમાં અઠ્યાવીસ રાજ્ય અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલા છે તો આમાં પણ આગળ જતા ફેરફારો થયા જેને આપણે પુનર્ગઠન કહી શકીએ અને પુનર્ગઠનનો જો આપણે ઇતિહાસ જોવો હોય તો આપણે જોઈ શકીએ કે જ્યારે ચૌદ રાજ્ય અને છ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા તો ગુજરાત જે રહેલું હતું એ બૃહદ મુંબઈ રાજ્ય અંતર્ગત મૂકેલું હતું ચૌદ રાજ્ય બની ગયા એટલે આપણા જે ગુજરાતીઓ હતા એમણે લિસ્ટ બે વખત વાંચ્યું હવે એ જે લિસ્ટ વાંચ્યું એમાં ગુજરાત કોઈ જગ્યાએ દેખાયું નહીં અને એટલા માટે જવાહરલાલ નહેરુને મળ્યા ને નહેરુજીને કીધું કે નહેરુજી તમારી કંઈક ભૂલ થાય છે એકવાર જોઈ લ્યો તમે જે ચૌદ રાજ્ય બનાવ્યા એમાં ગુજરાત તો ખાઈ ગયા એટલે નહેરુએ કીધું કે ના ના ગુજરાત આપણે ખાધું પીધું નથી પરંતુ આપણે બૃહદ મુંબઈ અંતર્ગત મૂકવાનું છે તો ગુજરાતી લોકોએ કીધું કે એમ ન ચાલે ગુજરાત તો અલગ બનશે એમ અને હિન્દુ ચાચાને બોલાઈ આવ્યા હિન્દુ ચાચાની અધ્યક્ષતામાં એમણે આંદોલનની શરૂઆત કરાવડાવી મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ ગઈ મહાગુજરાત આંદોલન ચલાવ્યું અને લગાતાર ચાર વર્ષ જેટલું આંદોલન શરૂ રહ્યું ઓગણીસો છપ્પનથી જ્યારથી રિપોર્ટ સબમિટ થયો ત્યારથી લઈ અને ઓગણીસો સાહીઠ સુધી આંદોલન થયું હાલનું જે મહારાષ્ટ્ર છે ત્યાં આગળ પણ હિંસા રહી અને ગુજરાતમાં પણ હિંસા રહી અને અંતે ઓગણીસો ને ની અંદર જવાહરલાલ નહેરુ ફરીવાર ઝૂક્યા એમની ઈચ્છા નહોતી અને જે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનેલા મોરારજી દેસાઈ એમની પણ ઈચ્છા નહોતી પણ તેમ છતાં લોકોની ઈચ્છા તો હતી તો લોકોની ઈચ્છાને માન દેવું પડે અને રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ નામ જે ગુજરાત રાખ્યું એ ખરેખર રાખવાનું નહોતું ગુજરાતની જગ્યાએ તો મહાગુજરાત મહાગુજરાત નામ રાખવાનું હતું ગુજરાતવાસીઓએ કીધું કે જો મહારાષ્ટ્ર બની શકે તો મહાગુજરાત કેમ ન બની શકે અને અમારા આંદોલનનું નામ જ હતું આંદોલનનું નામ હતું મહાગુજરાત આંદોલન પણ એ સમય મહા એવો શબ્દ આગળ ન જોડ્યો અને ગુજરાતથી સંતોષ માનવો પડ્યો પણ પંદરમું જે સ્ટેટ બન્યું ગુજરાત બુરહદ મુંબઈમાંથી તો એને આપણે કહી શકીએ રાજ્ય પુનર્ગઠન એ જ રીતે આસામ પ્રાંત હતો એમાં ઓગણીસો ને ની અંદર એક ગાબડું પડ્યું અને નાગાલેન્ડ ની રચના થઈ ઓગણીસો ને ત્રેસઠ માં તમને ખ્યાલ હશે કે પંજાબ અને હરિયાણા સૌથી પહેલા ભેગા ભેગા હતા જેને આપણે કહેતા પેપ્સો નામ સાંભળવું કઈક વિચિત્ર લાગે પેપ્સો પટિયાલા એન્ડ ઇસ્ટર્ન પંજાબ સ્ટેટ્સ યુનિયન તરીકે ઓળખાતું હવે એમાં બે ભાષાનો જે પ્રશ્ન હતો એક હરિયાણવી હતી અને એક પંજાબી હતી તો બંને અલગ થઈ ગયા ઓગણીસો છાસ છાસઠ માં હરિયાણા બન્યું હરિયાણવી માટે પંજાબી લોકો માટે પંજાબ બન્યું હિમાચલ પ્રદેશ યાદ કરો કે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું ઓગણીસો ને છપ્પનમાં ઓગણીસો ને એકોતેરમાં ત્યાંના લોકોએ ડિમાન્ડ કરીને સરકારને કીધું કેન્દ્ર સરકારને કે હવે અમારું બાળ મંદિર પૂરું થઈ ગયું કહેવાય હવે પહેલાં ધોરણમાં એડમિશન થશે મતલબ કે કેન્દ્ર શાસિતમાંથી અમે રાજ્ય બનશું તો ઓગણીસો એકોતેરમાં હિમાચલ પ્રદેશ બની ગયું રાજ્ય કેન્દ્ર શાસિતમાંથી જે કોઈ રાજ્ય બને એને પણ કહેવાય પુનર્ગઠન મતલબ કોઈ પણ રીતે ફેરફાર થાય એને આપણે શું કહી દઈશું પુનર્ગઠન કહી દઈશું ત્યાર પછી મણિપુર અને ત્રિપુરા આ બંને પણ ઓગણીસો શું હતા હવે આ જેવું એટલે રાજ્ય આપણે કહીશું પુનર્ગઠન ત્યાર પછી ઓગણીસો માં મેઘાલય જે રહેલું છે એ આસામમાંથી છૂટું પડ્યું ત્યાર પછી ઓગણીસો માં આપણને સૌને ખ્યાલ છે કે સિક્કિમને ભારતનો ભાગ બનાવ્યું અને બાવીસમાં રાજ્ય તરીકે સ્થાપિત કર્યું પુનર્ગઠન તો આપણે ન કહી શકીએ કેમ કે અનુચ્છેદ નંબર બે અંતર્ગત સિક્કિમનું જોડાણ થયેલું હતું એટલા માટે ઓગણીસો ને સત્યાસીમાં એક સાથે ત્રણ ફેરફાર છે મિઝોરમ અરુણાચલ પ્રદેશ અને ગોવા આ જે કેન્દ્ર પ્રદેશ રહેલા હતા મતલબ કે એને ઓગણીસો ને અંદર સ્થાન આપેલું હતું મિઝોરમ અને અરુણાચલ પ્રદેશને કેન્દ્ર શાસિતનું તો કેન્દ્રશાસિતમાંથી શાસિતમાંથી ઓગણીસો સત્યાસીમાં બની ગયા રાજ્ય ગોવા યાદ કરો ઓગણીસો એકસઠ ઓપરેશન વિજય ઓપરેશન વિજય અંતર્ગત ગોવાને જ્યારે પોર્ટુગીઝ પાસેથી લઈ લીધું એ સમયું કેન્દ્ર શાસિત પ્રદેશ અને ઓગણીસો સત્યાસી માં ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ત્યાર પછી વર્ષ બે હજારની અંદર ત્રણ ફેરફાર થયા એક તો બની ગયું ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અત્યારે મસ્ત મોટું રહેલું છે જેમાંથી અલગ અલગ ચાર રાજ્ય કરવાની ડિમાન્ડ શરૂ છે તો ઉત્તરાખંડ એની સાથે ભેગું હતું તો વર્ષ બે હજારમાં ઉત્તરાખંડને અલગ કર્યું ત્યાર પછી બિહારમાંથી સસુરું ઝારખંડ અલગ થઈ ગયું ત્યાર પછી એક હજી બે હજારની અંદર ફેરફાર થયેલો છે અને બે હજારમાં ફેરફાર એ થયેલો છે કે મધ્યપ્રદેશ જે રહેલું છે એમાંથી છત્તીસગઢ અલગ થયેલું છે તો આ ત્રણ પ્રકારના ફેરફાર વર્ષ બે હજારમાં થયા જેને આપણે પુનર્ગઠન કહી શકીએ એમ હવે યાદ કરો કે ભાષાના આધારે સૌ પ્રથમ રાજ્યની જે ડિમાન્ડ થયેલી એ શું હતું આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશમાંથી ફરી વખત ડિમાન્ડ થયેલી અને બે હજાર ચૌદમાં તેલંગાણા અલગ કરવામાં આવ્યું તો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે બે હજાર તેરમાં અલગ ન થયું ભાઈ બે હજાર તેરની અંદર કાયદો પસાર થયો અને બે હજાર ચૌદમાં એણે સ્થાન લીધું તો તેલંગાણા બે હજાર ચૌદમાં આ તમામ છે એના રહેલા છે રાજ્ય પુનર્ગઠનના રહેલા છે હવે આગળ જતા જે ફેરફાર થયો એમાં એક ફેરફાર એ થયો કે જમ્મુ એન્ડ કાશ્મીર છે એમને ખાસ રાજ્યનો દરજ્જો મળેલો હતો અને ત્રણસો ને સિત્તેર કલમ એની પાસે હતી તો જે આપણા ગૃહમંત્રી છે અમિત શાહ છે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે એમણે રાજ્યસભાની અંદર આવ્યાને કીધું કે આ જે ખાસ રહેલું છે એ નીકળી જાય છે મતલબ ત્રણસો ને સિત્તેરને કાઢી નાખવામાં આવે છે અને ત્યાર પછી થોડા સમય પછી આવ્યાને કીધું કે હવે આ જે રાજ્ય છે ખાસ રાજ્ય એમાંથી રાજ્ય પણ નીકળી જાય છે અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બની જાય છે એક જમ્મુ એન્ડ કાશ્મીર કેન્દ્ર શાસિત અને બીજું લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ તો જમ્મુ કાશ્મીર રાજ્ય જેમાંથી બે ભાગ કરી દેવામાં આવ્યા એને પણ આપણે કહી શકીએ પુનર્ગઠન અને ત્યાર પછી જે લેટેસ્ટ પુનર્ગઠન કરવામાં આવ્યું એ પુનર્ગઠન શું રહેલું છે તો કે બે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને એક રહેલું દાદરા નગર હવેલી આ બંને જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલા છે બંને એકદમ નાનકડા નાનકડા કેન્દ્ર શાસિત પ્રદેશ બે બે બંને માટે આખી વહીવટી પ્રક્રિયા અલગથી કરવી પડતી એની જગ્યાએ બંનેને મર્જ કરી દેવામાં અને દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ કરી દેવામાં આવ્યું તો બે વિસ્તારને જોડીને એક કરવું એને પણ આપણે કહી શકીએ પુનર્ગઠન જો કોઈ પણ પુનર્ગઠન કરવું હોય રાજ્યના નામમાં ફેરફાર સીમામાં ફેરફાર એક રાજ્યમાંથી બે રાજ્ય બેને જોડીને એક પ્રદેશ તો એ સમયે પુનર્ગઠન કોણ કરી શકશે કેન્દ્ર સરકાર કરી શકશે સંસદ કરી શકશે સંસદ કઈ રીતે કરી શકશે એમ તો કે સંસદ કાયદો પસાર કરાવીને કરી શકશે એનો મતલબ સિમ્પલ છે કે જ્યારે જ્યારે કોઈ રાજ્યનું પુનર્ગઠન થાય એ સમયે એને બંધારણીય ક્રમાંક મળતો નથી મતલબ કે કોઈ પણ સમય એવું નથી કહેવામાં આવતું કે બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવ્યું નહીં એના માટે સરળ રીતે કાયદો સાદી બહુમતી સાથે પસાર થાય છે એટલી બાબત આપણે યાદ રાખવાની કે જ્યારે કોઈ પુનર્ગઠનને લગતું બિલ સંસદની અંદર મૂકવામાં આવે તો રાષ્ટ્રપતિની પરમિશન લેવી મતલબ કે એની પૂરો ભલામણ લેવી એ ખૂબ જરૂરી બાબત છે તો રાષ્ટ્રપતિની ભલામણ લઈ સંસદના કોઈ પણ ગૃહમાં આ બિલ મૂકી શકાય બંને ગૃહમાંથી સાદી બહુમતી સાથે પસાર કરી શકાય અને રાજ્યનું પુનર્ગઠન કરી શકાય અત્યારે ઘણા ઘણા એવા રાજ્યો રહેલા છે જે પોતાનું નામ ચેન્જ કરવા ઈચ્છે છે જેમ કે પશ્ચિમ બંગાળ છે મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે તો એમને પોતાનું નામ પશ્ચિમ બંગાળમાંથી હવે બંગાળ કરવું છે બાંગ્લા કરવું છે મતલબ આ પ્રકારનું કોઈક નામ કરવું છે એમની વાત સાચી છે પશ્ચિમ બંગાળની હવે જરૂરિયાત નથી કેમકે પૂર્વ બંગાળ જે બાંગ્લાદેશ હવે તો થઈ ગયું છે તો પશ્ચિમ બંગાળની જરૂર નથી પણ એ મમતા દીદી નહીં કરી શકે એ કોણ કરી શકશે સંસદ કરી શકશે અને સંસદની અંદર જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બેઠા છે દાવ દે એમ નથી કેમ કે બંને વિરોધમાં છે એટલા માટે કેરળ છે એમણે પોતાનું નામ ફેરવું છે ને ક્યારેલમ કરવું છે પણ એ પણ પોસિબલ હમણાં નથી સરકાર બને ત્યાં સુધી રાજ્ય પુનર્ગઠનના મુદ્દાથી અલગ રહેતી હોય છે કેમ કે એ સળગતો મુદ્દો હોય છે અને એટલા માટે અલગથી ભાગતી હોય છે ગુજરાતને જો અત્યારે પોતાનું નામ ચેન્જ કરવું હોય તો એકદમ સરસ વ્યવસ્થા છે કેમ કે મોસાળામાં મા પીરસવા છે તો જો ઈચ્છે તો આરામથી કરી શકે એમ છે ગુજરાતમાંથી મહા ગુજરાત કે વગેરે પણ જો એકને નામ પરિવર્તિત કરી દેશે તો બીજા ઘણા સ્ટેટ્સ લાઈનમાં ઊભા હશે કે અમારા માટે ચેન્જ કરી દઉં અમારા માટે ચેન્જ કરી દઉં તો પહેલાં ચેપ્ટરની અંદર જે અગત્યના ત્રણ અનુચ્છેદ છે જેનો અભ્યાસ આપણે કર્યો વન્સ અગેન કે પહેલો જે અનુચ્છેદ છે આપણને શું કહે છે ઇન્ડિયા કે જે ભારત છે જે રાજ્યોનો બનેલો સંઘ છે અનુચ્છેદ નંબર બે આપણને શું કહે છે નવા રાજ્યનું જોડાણ અનુચ્છેદ નંબર ત્રણ આપણને કહે છે રાજ્યનું પુનર્ગઠન આ જે મુદ્દાઓ આપણે ભીણ્યા એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે વારંવાર એમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે પુનર્ગઠન માટે તમારે જો પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવું હોય તો આ ગુજરાત તો આપણે યાદ રાખીએ એક મે ઓગણીસોને સાહીઠના દિવસે ગુજરાતની રચના થઈ પંદરમાં સ્ટેટ તરીકે સ્થાપિત થયું એક નાગાલેન્ડનો સવાલ પરીક્ષમ પૂછાય એક હરિયાણાનો સવાલ પરીક્ષમ પૂછાય છે ત્યાર પછી જે પરીક્ષમ સવાલ પૂછાય એ ઓગણીસો ને જે ફેરફાર થયા અને ગોવાને કેન્દ્ર શાસિતમાંથી રાજ્યનો દરજ્જો આપ્યો એ સવાલ પરીક્ષાની અંદર પૂછાતો હોય છે તો આટલી વિગત સાથે આજનો લેક્ચર અહીંયા આગળ આપણે રાખીએ અને વધુ ને વધુ આ પ્રકારના લેક્ચર સાથે આપણે ફરી મળતા રહેશું બંધારણના ટોપિક હોય કોઈ કરંટ અફેર્સના ટોપિક હોય એની સાથે ભેગા થતા રહેશું સાથે બંધારણના કોઈ ટોપિક વિશે માનો કે તમારે ભણવું હોય અથવા કોઈ ટૉપિક અઘરો લાગતો હોય તો તમે કોમેન્ટની અંદર ચોક્કસ મારા સુધી પહોંચાડી શકો કે સાહેબ આ ટોપિક વિશે સમજવું છે તો હું પ્રયાસ કરીશ કે તમને જે અઘરો લાગે છે તમને જે ભણવામાં રસ છે એ ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ વાત કરીએ અને અન્ય કોઈ બંધારણ વિશે ડાઉટ હોય તો તમે વર્લ્ડિંગ બોક્સ એકેડેમી ભાવનગરનો જે નંબર હોય છે સેવન ફાઈવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર એના પર કોન્ટેક્ટ કરી શકો અને આપણે પ્રયાસ કરશું કે તમારા ડાઉટ સોલ્વ થાય અને ફરી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ